વેલકમ ટુ ધ પવન ગ્રુપ ઓફ સ્કૂલ યુનિટ 1 ના ચેપ્ટર નંબર 1 માં સજીવોમાં પ્રજનન જે ચેપ્ટર આપણે અત્યારે ચાલી રહ્યું છે તેમાં આપણે પાર્ટ 1 ની અંદર ધ્યાનમાં લીધેલું કે અલિંગી પ્રજનન લિંગી પ્રજનન જન્યુનું વહન ફલન પશ્વ ફલન ઘટના અને ભ્રૂણ વિકાસ આ આખી પ્રક્રિયા જે છે તે આપણે વનસ્પતિમાં ધ્યાનમાં લીધેલી હવે અહીંયા આપણે આ જ ટોપિકને રિલેટેડ માહિતી ધ્યાનમાં લેવાના છે પ્રાણીઓ માટે તો જોઈએ સજીવોમાં પ્રજનન તો વેરી ફર્સ્ટ આપણને વાત ધ્યાનમાં છે ધોરણ 10 માં પણ આપણે વાત કરી ગયા છે ચેપ્ટર નંબર 4 અને 5 માં ધોરણ 11 માં પણ આપણે થોડું ઘણું એની અંદર વાત કરી ગયા છે 3 અને 4 5 ત્રણેયમાં થઈને કે કઈ રીતે સજીવોમાં કોષોની સંખ્યા વધે આકાર વધે કઈ રીતે સજીવોની દેહધાર્મિક લાક્ષણિકતા હોય છે એમાં પણ સ્પેશિયલી ચેપ્ટર નંબર 4 ની અંદર આપણને પ્રાણીઓની માહિતી જોવા મળે છે તો અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો આયુષ્ય દરેક સજીવ અમુક મર્યાદિત સમય સુધી જીવે છે જન્મથી કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને સજીવનું આયુષ્ય કહી શકાય આયુષ્યની નાનામાં નાના દિવસોમાં વધારેમાં વધારે વર્ષોનું પણ હોઈ શકે નાનામાં નાનું દિવસોમાં પણ હોઈ શકે સેકન્ડમાં પણ હોઈ શકે મિનિટમાં પણ હોઈ શકે અને વધારેમાં વધારે વર્ષોનું મતલબ કે આ લાઈન પરથી આપણે એવું ના કહી શકીએ કે કોઈ પણ પ્રાણીનું આયુષ્ય ફિક્સ 1 સેકન્ડનું 2 સેકન્ડનું 10 વર્ષનું 100 વર્ષનું એવું છે બધા જ પ્રાણીઓના આયુષ્ય જુદા જુદા હોય છે સજીવનું આયુષ્ય એ જરૂરી રીતે સજીવના કદ સાથે સંબંધ ધરાવતું નથી આપણે પહેલા પણ વાત કરી ગયા છે પ્રાણીઓ માટે પણ આ નિયમ સામાન્ય છે પ્રજનન પ્રજનન એ જૈવિક પ્રક્રિયા છે એ પ્રજનનની પ્રક્રિયામાં અન્ય સજીવ ઉત્પન્ન કરવાની લાક્ષણિકતા આપણને જોવા મળે છે પ્રજનનના કારણે સજીવ પોતાના જીવનની સાતત્ય પેઢી દર પેઢી જાળવી રાખે છે પ્રજનન બે પ્રકારના છે અલિંગી અને લિંગી એ પણ આપણે જાણીએ છીએ તો હવે આપણા માટે આજના આ સેશનની અંદર નવું શું જાણવાનું છે તો કે ખાલી ને ખાલી ઉદાહરણ બાકી બધી માહિતી આપણને ખબર છે આપણે જાણીએ છીએ પાર્ટ 1 માં જોઈ ગયા છે ટેક્સ્ટબુકમાં આપણને આપેલી છે એટલે કે બોર્ડ આધારિત આ માહિતી આપણે જોઈ ગયા છીએ તો અહીંયા નવું શું જોવાનું છે તો કે ઉદાહરણ નવા ઉદાહરણ પણ નવા એટલે કે એવું નથી કે ટેક્સ્ટબુક થી આખા જુદા પણ અહીંયા આપણે ઉદાહરણને લઈને વાત ડિસ્કસ કરીશું બાકી એ ટુ ઝેડ માહિતી આપણને ટેક્સ્ટબુકમાંથી અદલોદલ મળી જાય એવી છે તો લિંગી પ્રજનન ઇંગ્લિશમાં એને કહે છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એક જ પિતૃ વડે જન્યુ દ્વારા કે જન્યુ વિહીન તેના નવા સજીવના ઉત્પાદન સાથે સંકળાયેલું છે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવો એ એકબીજાની સંપૂર્ણ સચોટ લક્ષણ ધરાવે છે આપણે આગળ પણ વાત કરી ગયા છે કે અલિંગી પ્રજનનથી જે સજીવ મળશે તે કોપી પેસ્ટ કાર્બન કોપી પ્રકારના હોય છે અર્થાત કે જનીનિક રીતે પણ સમાન હોય છે અને તેઓ બધા જ તેમના પિતૃઓ જેવા જ આબેહૂબ હોય છે જેને આપણે ક્લોન પણ કહીએ છીએ એક જ પિતૃ દ્વારા સર્જાયેલી જનીનિક રીતે સમાન સંતતિના સમૂહને આપણે શું કહીએ છીએ ક્લોન ઉદાહરણ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું અમીબા અને પેરામિશિયમ અહીંયા તમે એક વસ્તુ ધ્યાનમાં લઈ શકો કે અમીબાની અંદર દ્વિભાજન જે જોવા મળે છે તો વેરી ફર્સ્ટ અહીંયા આપણે એક એમસીક્યુ પૂછાય કે પહેલા શેનું વિભાજન થાય છે તો કે તમે આકૃતિને ધ્યાનથી જુઓ ને તો તમને એક વસ્તુ સમજાવશે કે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા બાદ કોષ રસનું એટલે કે જીવરસનું વિભાજન થાય તો અહીંયા એક વખત માટે આપણે એવું માની લઈએ કે આ અમીબા નથી પણ કોઈ સામાન્ય કોષ છે તો સામાન્ય કોષનું જેવી રીતે કોષ વિભાજન ધોરણ 11 ચેપ્ટર નંબર 10 માં આપણે જોઈ ગયા છે લગભગ લગભગ માહિતી આપણને એના જેવી જ જોવા મળે છે ફરક એટલો છે કે ત્રાક તંતુની ને વગેરેની અહીંયા આપણે રચના એ વિકાસ જોવા મળતી નથી પણ તમે એવું જોઈ શકો કે એક કોષ છે કોષ કેન્દ્રનું વિભાજન થાય કોષ કેન્દ્રને અનુલક્ષીને કોષ રસનું વિભાજન થાય અને બે નવા સજીવો ઉત્પન્ન થાય છે તો અમીબાની અંદર વિભાજનની પ્રક્રિયા અહીંયા જે આકૃતિ આપેલી છે તે આપણને હાઇડ્રામાં કલિકા સર્જનની પ્રક્રિયા આપેલી છે તમે જુઓ કે અહીંયા પહેલા થોડી ઉપસેલી રચના છે એ ઉપસેલી રચનામાં થોડુંક વધારે મોટું થાય છે અને પછી આ એટલું મોટું થઈ જાય છે કે અહીંયાના જોડાણ સ્થાન કરતા આપણે ધ્યાનમાં લઈએ કે એના પોતાના આ જોડાણ સ્થાન કરતા એની લંબાઈ ઘણી મોટી છે અને સીધી વાત છે જો જોડાણ સ્થાન નાનું હોય અને એની લંબાઈ મોટી હોય તો એ લાંબો સમય સુધી ત્યાં ટકી રહેશે નહીં પોતાના પોતાના જ વજન હેઠળ એ ખરી પડશે તૂટી જશે અને તૂટીને ખરીને જ્યાં પડે છે ત્યાં એક નવા સજીવ તરીકે પોતે અસ્તિત્વ ધરાવતું જોવા મળશે તો આ રચના હતી હાઇડ્રાની અંદર કલિકા સર્જનની પ્રક્રિયા જેને કલિકા ઇંગ્લિશમાં આપણે બડ કહીએ છીએ તો બડિંગ ઇન ધી હાઇડ્રા એટલે કે કલિકા સર્જન હાઇડ્રાની અંદર જોવા મળે છે એ લાક્ષણિકતા દર્શાવે છે એક્ઝામમાં આપણને આકૃતિ પૂછી શકાય કારણ કે ટેક્સ્ટબુકની આકૃતિ છે બંને
જેમ્યુન અંતઃકલિકા સર્જન. હવે આપણને એવું થાય કે આ વાદળી છે, તો આ વાદળીનો તો આવો આકાર આપણે ક્યારે જોયો જ નથી, પણ ખરેખર વાદળીનો આ આપણને છેદ લીધેલો હોય. સપોઝ કે આપણે એવું માનીએ કે આ આસેક છે અને આ વાદળી છે જમીન સાથે જોડાયેલી, તો અહીંયા આમ છેદ લઈને આપણે જોઈએ ને તો આપણે આવી રચના દેખાશે. એટલે કે આપણને ખબર છે કે અહીંયા ઘણા બધા છિદ્રો છે, તો આ છિદ્ર છે અને આ જે છે એના આસેકથી ઉપરના છેદ લઈને જોવા મળતી વચ્ચે અંદરનું જે સ્તર. હવે તમે જુઓ અહીંયા એક વસ્તુ તમને ધ્યાનમાં આવશે કે અંદરનું જે સ્તર છે, અંદરના કોષો એટલી બધી વખત વિભાજન થાય અને અંદર શું બનાવશે, આ બધી કલિકા બનાવશે. આ કલિકાઓ કાં તો આ છિદ્ર દ્વારા અથવા તો ઉપર જે આ આસેક છે એના દ્વારા બહાર નીકળશે, પાણીની સાથે વહન પામી જશે. જ્યાં પડશે ત્યાં એક નવી વાદળી અથવા તો નવા એક વાદળી સજીવ તરીકે વિકાસ પામશે, જેને આપણે કહીએ છીએ જેમ્યુલ અથવા તો કલિકા જ છે. પણ પેલી કલિકા ક્યાં હતી? બહારની બાજુ હતી. જ્યારે આ કલિકા ક્યાં છે? અંદરની બાજુ છે. એટલે એને અંતઃકલિકા કહીશું. એક્ઝામ્પલ વાદળી. લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એક અથવા એકથી વધુ પ્રકારના વિરુદ્ધ લિંગ ધરાવતા સજીવો દ્વારા ઉત્પન્ન થતા નર જન્યુ અને માદા જન્યુનો સમાવેશ કરે છે. આ જન્યુઓ સંયોજાઈને યુગ્મન જ બનાવે છે અને તેના દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થશે. નર જન્યુઓ અને માદા જન્યુના જોડાણને ઉત્પન્ન થતા નવા સજીવ એ પિતૃઓને સમાન હોતા નથી. એક પિતૃના બે સંતાનો પણ સમાન હોતા નથી, એટલે કે જનીનિક રીતે સમાન પણ નથી હોતા અને દેખાવમાં પણ સમાન નથી હોતા. તો એ પણ એક ચોક્કસ પ્રકારના તબક્કા જેમ વનસ્પતિમાં જોઈ ગયા, સેમ તબક્કા અહીંયા આપણને જોવા મળશે. લિંગી પ્રજનન કરતા પ્રાણીઓના જીવન ચક્રના વિવિધ તબક્કા. તો વેરી ફર્સ્ટ આપણને જોવા મળે છે બાળ અવસ્થા, જુવેનાઇલ તબક્કો. આ તબક્કો ખરેખર વનસ્પતિના વાનસ્પતિક તબક્કાની સાથે સંકળાઈ શકાય. આપણે આની પણ વાત કરી ગયા છે કે સજીવ પ્રજનનક્ષમ બને, જન્મથી લઈને પ્રજનનક્ષમ બને ત્યાં સુધીના વચ્ચેના જે તબક્કા છે વિકાસી, એને આપણે કહીએ બાળ અવસ્થા અથવા તો જુવેનાઇલ તબક્કો. દરેક સજીવ લિંગી પ્રજનન કરે તે પહેલા સજીવ પોતાના જીવનના વિકાસીય તબક્કામાંથી પસાર થાય અને પુખ્ત અવસ્થાએ પહોંચે છે. જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચે પછી પ્રજનનક્ષમ બનશે, તો ત્યાં સુધીનો તબક્કો છે તેને બાળ અવસ્થા કહેવાય અથવા તો જુવેનાઇલ ફેઝ કહેવાય. પ્રાણીઓમાં વિકાસીય આ તબક્કાને જુવેનાઇલ તબક્કો અને વનસ્પતિમાં શું કહે આપણે? વાનસ્પતિક તબક્કો. આ તબક્કો દરેક સજીવમાં અલગ અલગ સમયનો હોઈ શકે. તો ફર્સ્ટ છે પ્રાજનનિક તબક્કો. ફર્સ્ટ આપણે જોવા મળશે જુવેનાઇલ તબક્કો, એની પછી આપણને જોવા મળશે પ્રાજનનિક તબક્કો. સપોઝ કે આપણે કોઈ મનુષ્યનું ઉદાહરણ લઈએ, એમાં પણ સ્પેશિયલી નર માટે કે માદા માટે, તો નર છે તે એવરેજલી 10-12 વર્ષ સુધીનો સમયગાળો છે એનો બાળ અવસ્થા, પછી એનો પ્રાજનનિક તબક્કો શરૂ થાય. જ્યારે માદાની અંદર 10-12 વર્ષના સમયગાળા દરમિયાન એની બાળ અવસ્થા અને પછી પ્રાજનનિક તબક્કો શરૂ થાય. તો પ્રાજનનિક તબક્કાએ નરની અંદર શુક્રપિંડ અને માદાની અંદર અંડપિંડ સક્રિય થાય, કોષો મુક્ત થવાની શરૂઆત થતી જોવા મળે. જુવેનાઇલ તબક્કાનો અંત એટલે કે પ્રજનનિક તબક્કાની શરૂઆત એવું કહી શકાય. પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કાને અનુસરીને બાહ્યાકાર દેહધાર્મિક ફેરફાર થાય જે પ્રજનનિક વર્તણૂકને સક્રિય બનાવે. મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓમાં પ્રજનનિક વર્તણૂક અને પુખ્તતા એ શરીરના ફેરફારોમાં જોઈ શકાય. જેમ કે માદાનો અવાજ થોડો તીનો થવો, નરનો અવાજ થોડો ઘેરો થવો, માદાના સ્તનનો વિકાસ થવો, નરમાં જે ચેસ્ટ એરિયા છે એ થોડો બ્રોડ થવો, આપણા જે ગુપ્ત અંગો છે, આંતરિક અંગો છે ત્યાં ચોક્કસ પ્રકારના વાળની ઉત્પત્તિ થવી, નરમાં સ્કિન ઉપર જનરલી આપણે કહીએ કે રુવાટીનો ઉદ્ભવ થવો વગેરે જેવા પ્રજનનિક તબક્કે ફેરફાર થતા જોવા મળશે. માદાની અંદર સ્પેશિયલી ઋતુચક્ર ચાલુ થાય છે એ પ્રજનનિક તબક્કાની શરૂઆત કહી શકાય. પ્રજનન તબક્કો પણ દરેક સજીવમાં જુદા જુદા સમયનો હોય. તો પ્રજનન ઋતુ બ્રિડિંગ સિઝન કોને કહી શકાય? તો કે મોટા ભાગના પ્રાણીઓ પ્રજનન સમગ્ર વર્ષ દરમિયાન કરી શકતા નથી. તેઓ ઋતુ પ્રમાણે પ્રજનન દર્શાવે છે, જેમ કે પક્ષીઓ અમુક ઋતુમાં ઈંડા મૂકે. જોકે પક્ષીઓમાં અંતઃસ્ત્રાવી અસરો આપીને ઈંડા મૂકવાની ક્ષમતા વધારી શકાય. મરઘા પાલનમાં વગેરેમાં શું થાય છે? તો કે અંતઃસ્ત્રાવી ઇન્જેક્શન આપી ખોરાકમાં થોડા ઘણા અંતઃસ્ત્રાવ ઉત્તેજીને એની અંદર ઈંડા મૂકવાની ક્ષમતા વધારી શકાય. આ કિસ્સામાં ઈંડા મૂકવાની બાબતે પ્રજનન ઋતુ સાથે ન ગણતા તેને માનવ કલ્યાણ સંબંધે ધંધાકીય રીતે અલાયદું ગણવામાં આવે. તો પ્રજનનિક તબક્કા દરમિયાન જરાયુ ધરાવતી સસ્તન માદાઓ કેટલાક સક્રિય ફેરફાર તેના અંડપિંડ સહાયક નલિકા અને અંતઃસ્ત્રાવમાં દર્શાવે છે.
નોન પ્રાઇમેટ સસ્તન જેવા કે ગાય, ઘેટું, ઉંદર, હરણ, કૂતરો, વાઘ વગેરેમાં સક્રિય ફેરફાર થાય છે, જેને ઇસ્ટ્રસ ચક્ર એટલે કે મદ ચક્ર એટલે કે માદા ચક્ર, માદાની અંદર જોવા મળતું એક સાયકલ જેને આપણે જોઈએ કહીએ છીએ તેને મદ ચક્ર. જ્યારે પ્રાઇમેટ જેવા સજીવ વાનર, એપ્સ, મનુષ્ય એની અંદર શું જોવા મળશે? માસિક ચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. એટલે કે માસિક એટલે મહિનો, દર મહિને આ ચક્ર ફરે છે. જ્યારે આ સજીવોની અંદર કેવું છે કે જ્યારે અંડકોષ મુક્ત થાય એ સમયે એમની અંદર સાયકલ જોવા મળે છે. એનો કોઈ ચોક્કસ સમયગાળો, એક મહિનો, બે મહિના નથી હોતા, એનો ચોક્કસ સમયગાળો દર મહિને નથી હોતો એવું કહી શકીએ આપણે. ઘણા સજીવો પ્રાજન્મિક રીતે પ્રજનન કાર્ય દરમિયાન સક્રિય રહે છે અને સતત પ્રજનન કરતા રહે છે. વૃદ્ધત્વનો તબક્કો, તો પ્રજનનની પુખ્તતા બાદ એટલે કે પ્રજનનક્ષમ થઈ જાય, સંતતિ ઉત્પન્ન કરી લે, જીવનના દરેક દેહધાર્મિક કાર્ય પૂર્ણ થાય પછીનો તબક્કો એટલે વૃદ્ધત્વનો તબક્કો. પ્રજનનની પુખ્તતા બાદ સજીવો વૃદ્ધત્વમાં પ્રવેશે. વૃદ્ધત્વ એટલે પ્રજનનની પુખ્તતાથી મૃત્યુ સુધીનો સમયગાળો. પ્રાણી અને વનસ્પતિ બંનેમાં અંતઃસ્ત્રાવ આ ત્રણેય તબક્કામાં રૂપાંતરિત થવા દેવા માટે જવાબદાર છે. અંતઃસ્ત્રાવ અને કેટલાક પર્યાવરણીય કારકોની આંતરક્રિયા પ્રજનન પ્રક્રિયા અને સજીવોની સંબંધિત વર્તનાત્મક અભિવ્યક્તિ પણ નિયમિત કરે છે. લિંગી પ્રજનનની ઘટના, લિંગી પ્રજનનને નરજન્યુ અને માદાજન્યુના સંયુગમાંથી સર્જાતા યુગ્મન અને ભ્રૂણ વિકાસના તબક્કાથી વ્યાખ્યાયિત કરી શકાય. અનુકૂળતા ખાતર લિંગી પ્રજનનને ત્રણ ક્રમિક ઘટનામાં વહેંચવામાં આવે છે. પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના, પશ્વફલન ઘટના. પૂર્વ ફલન ઘટનામાં બે મુખ્ય ઘટના છે, જન્યુ જનન અને જન્યુ વહન. સેમ ટુ સેમ વનસ્પતિની સાથે આપણે સરખાવી શકીએ. જન્યુ જનનમાં જન્યુનું નિર્માણ, જન્યુનું જનન એટલે બે પ્રકારના જન્યુનું નિર્માણ થશે, નરજન્યુ અને માદાજન્યુ, જે ઓલવેઝ કહેવા હોય એકકીય. સમજન્યુ, કેટલીક લીલમાં બે પ્રકારના જન્યુઓ સમાન દેખાતા હોય આથી તેને નર કે માદાજન્યુ ન કહેતા એને આપણે સમજન્યુ કહીએ છીએ અથવા તો આઇસોગેમેટ કહેવામાં આવે છે. હવે આપણે ધ્યાનમાં લઈએ વિષમજન્યુક. તો વિષમજન્યુક મનુષ્ય છે તે વિષમજન્યુક છે. એઝ યુઝ્યુઅલ આપણને ખબર છે, તમે મનુષ્યમાં પ્રજનન તંત્ર ચેપ્ટર પણ ભણી ગયા છો અને વનસ્પતિમાં પ્રજનન તંત્ર ચેપ્ટર પણ ભણી ગયા છો. સો તમને ધ્યાનમાં આવશે કે વિષમજન્યુક લગભગ મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં બાહ્યાકાર રીતે અસમાન એવા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય. મોટા ભાગની પ્રાણી જાતિમાં કેટલાક વ્યક્તિગત રીતે નર અને કેટલાક વ્યક્તિગત રીતે માદા છે તેને એક લિંગી કહેવાય, મનુષ્ય, વાનર, વંદો વગેરે. કેટલાક પ્રાણીમાં જાતિઓ એક જ સજીવમાં નર અને માદા બંને અંગો સાથે ધરાવે છે, જેને ત્રિલિંગી અથવા તો ઉભયલિંગી કહીએ, લાઈક વાદળી, પટ્ટી, કૃમિ, અળસિયું, જળ. દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે, જેને અર્ધિકોષ, જન્યુ, માતૃકોષ કહેવાય, જે અર્ધિકરણ પામીને જન્યુ બનાવે છે. હવે જન્યુનું વહન, તો જન્યુના નિર્માણ બાદ જન્યુ અને માદાજન્યુ ફરજિયાતપણે વહન થવા માટે જરૂરી છે, જેથી ફલનની ઘટના સંભવે. જ્યારે વહન થાય અને અંડકોષ, શુક્રકોષ ભેગા થાય ફલન કહેવાય. સમ પ્રકારના કોષો એટલે કે જન્યુ પ્રકારના સમાન કોષનું યુગ્મન જોડ બનવી એટલે સંયુગ્મન કહેવાય, અને સંયુગ્મન વડે યુગ્મન જ સર્જાય. બાહ્ય ફલન, મોટા ભાગના જલજ પ્રાણી ખાસ કરીને મત્સ્ય, ઉભયજીવીમાં જન્યુ સંયુગ્મન થવાના માટે પાણી એક ફલન માધ્યમ તરીકે વર્તે છે. એમસીક્યુ આપણને મળી જાય અહીંયા કે ઉભયજીવી માટે ફલન માટે પાણી ફરજિયાત જોઈએ છે. આથી ફલન શરીરની બહારની બાજુએ થાય છે અને આ પ્રકારના ફલનને બાહ્ય ફલન કહેવાય. ઘણા બધા સ્થળજ સજીવો જેવા કે સરીસૃપ, વિહગ, સસ્તન અને બધા શરીરની અંદરની બાજુએ ફલન થાય છે. આવા ફલનને અંતઃફલન કહેવામાં આવે. પશુફલન ઘટના, યુગ્મનજ થયા બાદ લિંગી પ્રજનનની ઘટનાને પશુફલન ઘટના કહેવાય. યુગ્મનજ એ જીવંત કડી છે જે દરેક સજીવને તેની પેઢીથી પેઢી સાતત્યતા જાળવી રાખશે. દરેક લિંગી પ્રજનન કરતા પ્રાણીઓમાં યુગ્મનજ તેના જીવનની શરૂઆતમાં પ્રથમ કોષ કહી શકાય. એમસીક્યુ બની જાય કે દરેક સજીવના જીવનનો પ્રથમ કોષ કયો, તો એને કહેવાય યુગ્મનજ. ભ્રૂણ વિકાસ, ભ્રૂણ વિકાસને યુગ્મનજના વિકાસ તરીકે ઓળખી શકાય. ભ્રૂણ વિકાસ દરમિયાન યુગ્મનજ સતત સંભાજન કરે છે. કોષ વિભાજન બાદ તે વિભાજન પ્રક્રિયામાં પ્રવેશે છે. કોષ વિભાજનને કારણે સજીવની વૃદ્ધિ થાય. કોષ વિભેદનને કારણે તેના કોષનું વિભેદન થાય. વિભેદીકરણને કારણે વિશિષ્ટ પ્રકારની પેશી સર્જાશે અને નવા સજીવનું નિર્માણ થશે. તમને આ ભ્રૂણ વિકાસ તમે વાંચો સમજો તો તમને ધ્યાનમાં આવે કે વનસ્પતિની જેવો જ કોપી પેસ્ટ છે, માત્ર ત્યાં વનસ્પતિ લખ્યા છે. અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે પ્રાણી, વનસ્પતિ માટે એના કોષોના નામ, અહીંયા પ્રાણી જ કોષોના નામ.
પ્રાણીઓએ અંડપ્રસવી અને અપત્યપ્રસવી રીતે વર્ગીકૃત કરી શકાય, જેમ યુગ્મરજની શરીરની બહાર અને શરીરની અંદર વિકસિત થાય છે. અંડપ્રસવી પ્રાણી જેવા કે સરીસૃપ, વિહગ, ઈંડામાં ફલન થવાથી અંડકોષો કેલ્શિયમયુક્ત ઢલ ધરાવે છે, જેને સુરક્ષિત જગ્યા પર રખાય. સેવનકાળ બાદ ઈંડાઓ અંદર ફૂટતા બચ્ચાઓ બહાર આવે છે. અપત્યપ્રસવી પ્રાણી ખાસ કરીને મનુષ્ય સહિતના બધા જેમાં સમાવેશ થાય છે. યુગ્મનજનું નિર્માણ અને વિકાસ માદા શરીરની અંદર થતા ભ્રૂણને એક સુરક્ષિત અને રક્ષણાત્મક વાતાવરણ મળી રહે છે, જેથી તેની જીવનતાની તક વધી જાય. આથી અપત્યપ્રસવી પ્રાણી ના બચ્ચાઓ દીર્ઘાયુ જીવે છે, લાંબુ જીવે છે. જોકે અપત્યપ્રસવી પ્રાણી અને અંડપ્રસવી પ્રાણીની લાક્ષણિકતા આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4માં ભણી ગયા છે. સો અહીંયા 12મા ધોરણનો ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય છે. બહુ સિમ્પલ, સાદું, નાનું એવું, એવરેજલી આમાંથી એકાદ એમસીક્યુ પૂછાતો હોય. અને સીધી વાત છે, જો આટલું સરળ ચેપ્ટર હોય ને એક એમસીક્યુ, એટલે કે આપણા માટે 4 માર્ક મળતા હોય, તો એને આપણે લેટગો કરાય નહીં. તો ટેક્સ્ટબુકમાંથી અહીંયાથી તમે આટલું ભણ્યા પછી ટેક્સ્ટબુકમાંથી તૈયાર કરી લેશો, એની આકૃતિ તૈયાર કરશો, તો તમારા માટે ઇનફ છે.